Hello friends, welcome you all in the new lecture of Thermal Engineering 1. In today's lecture, we will discuss about specific enthalpy and specific entropy equation which is used in the calculation of dry structure testing, super heat testing and weight testing. Okay, first of all we will see the TS diagram. Here we take temperature is y axis and entropy s is at x axis. Okay, entropy जो है मित्रों ये आपने x axis पर ली थी जो अने जो temperature छे ये आपने y axis पर ली थी जो हमें आपने आधे line बनाई है जो अने आपने कहे थे saturation curve अने सो कहे थे आपने saturation curve आ saturation curve के ऊपर नहीं है तुमने सो पढ़े थे critical point बने थे तो क्रिटिकल पॉइंट એટલે શું એ તો તમને ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં કીધું હતું કે ક્રિટિકલ પોઈન્ટ શું છે તો ક્રિટિકલ પોઈન્ટ એટલે જ્યારે લિક્વિડ અને ગેસ બંનેનો સ્પેસિફિક વોલ્યુમ સરખું થાય લઘુત્તમ દબાણની એવી કન્ડિશન કે જ્યારે લિક્વિડ અને ગેસ બંનેનો સ્પેસિફિક વોલ્યુમ કેવું થાય એક સરખું થાય ત્યારે આપણે એને કહે છે ક્રિટિકલ પોઈન્ટ ઓકે હવે ક્રિટિકલ પોઈન્ટની આ સાઈડ આપણે કહીએ તો આને આપણે અહીંયા લિક્વિડ ઝોન છે લિક્વિડ ફી લિક્વિડ ઝોન છે અહીંયા આપણે વચ્ચે વાત કરીએ તો અહીંયા શું હશે લિક્વિડ प्लस गैस ये रीते आज हमने आपने बात करी तो यहां शो से गैस है मित्रों आज लाइन से यहीं थी आपने सुनी क्रिटिकल पॉइंट सुनी एने आपने कहे छे सैचुरेटेड लिक्विड लाइन ये रीते मान लो कि यहीं थी यहीं ये लाइन छे यहीं है तुमने आने आपने कहे छे ड्राई सैचुरेटेड लाइन बराबर છે કેમ કે અહીંયા ડ્રાય સેચ્યુરેટેડ વેપર હશે અહીંયા આગળ ઓકે હવે આપણે અહીંયા માની લો કે અહીંયા વોટર જે છે એનું ટેમ્પરેચર જે છે અત્યારે આપણે 15° સેલ્સિયસ છે અથવા તો રૂમ ટેમ્પરેચર ઉપર છે તો હવે આપ 50° સેલ્સિયસ ટેમ્પરેચર થી આપણે વોટરને જ્યારે હીટ આપીશું તો એ મેક્સિમમ 100° સેલ્સિયસ સુધી એનું ટેમ્પરેચર છે વધશે જેને આપણે કહીએ છીએ સેન્સિબલ હીટ જેને આપણે શું કહીએ છીએ સેન્સિબલ હીટ તો -15 થી એનું ટેમ્પરેચર જે છે અહીંયા 100 સુધી વધે છે તો અહીંયા તમે એને નીચે હીટ આપણે અહીંયા 15° સેલ્સિયસ થી 100° સેલ્સિયસ ઉપર આપણે લઈ લઈએ છીએ અને એનું ટેમ્પરેચર જે છે એ વધે છે કેટલું વધશે તો એના સેચ્યુરેશન ટેમ્પરેચર જેટલું ટેમ્પરેચરમાં શું થાય છે વધારો થાય છે તો એ દરમિયાન 15° સેલ્સિયસ થી 100° સેલ્સિયસ લઈ જવા માટે આપણે જે હીટ આપીએ છીએ એને આપણે કઈ હીટ કહીએ છીએ ટેમ્પરેચર વધે છે અને ફેઝ જે છે એ ચેન્જ થતું છે નહીં તો એને આપણે કહીએ છીએ સેન્સિબલ હીટ તો આ તમારો જે અહીંયા તમને જે હીટ મળે છે બરોબર છે એ કઈ મળશે સેન્સિબલ હીટ હવે મિત્રો અહીંયા 100° સેલ્સિયસ ટેમ્પરેચરે વોટર પહોંચી જાય છે એના પછી આપણે કન્ટિન્યુઅસલી હીટ આપતા જઈશું તો ટેમ્પરેચર જે છે એ કોન્સ્ટન્ટ રહે છે અને જે લિક્વિડ જે છે એ વેપરની અંદર કન્વર્ટ થવાનું સ્ટાર્ટ થાય છે તો સ્ટાર્ટિંગ ની અંદર આપણે જોઈશું તો અહીંયા આ પોઈન્ટે હું જોઉં તો આ પોઈન્ટે મને શું મળશે અને હું પોઈન્ટ નંબર 1 કહી દઉં છું તો પોઈન્ટ નંબર 1 ની કન્ડિશન શું છે તો પોઈન્ટ નંબર 1 એ મને 100% લિક્વિડ મળશે અને 0% શું હશે ગેસ હશે ઓકે હવે હું જેમ જેમ અહીંયા આ ડાયરેક્શનમાં આગળ વધતો જઈશ બરોબર છે જેમ જેમ હું હીટ આપતો જઈશ આ બકેટ ની અંદર મેં વોટર ભર્યું છે અને હું નીચે થી સ્ટોવ ની મદદ થી હીટ આપું છું તો સ્ટાર્ટિંગ માં 15° સેલ્સિયસ ટેમ્પરેચર હતું એ ટેમ્પરેચર વધીને કેટલું થયું 100° સેલ્સિયસ તો 15° સેલ્સિયસ થી 100° સેલ્સિયસ સુધી આપણે લાયા આ 100° સેલ્સિયસ જે છે એ શું છે સેચ્યુરેશન ટેમ્પરેચર છે અને સેચ્યુરેશન ટેમ્પરેચર છે એ પણ પ્રેશર ઉપર ડિપેન્ડ કરે છે બરોબર છે પાણી નું જે સેચ્યુરેશન ટેમ્પરેચર છે દરેક કેસ માં 100° સેલ્સિયસ લેવું જરૂરી છે નહીં પ્રેશર માં જેમ વધારો ને ઘટાડો થશે એમ સેચ્યુરેશન ટેમ્પરેચર જે છે એમાં બી વધારો ને ઘટાડો થશે ઓકે તો આપણે 100° સેલ્સિયસ પર લિક્વિડ જે છે પહોંચી જાય એના પછી શું થાય છે તો એના પછી કન્ટિન્યુઅસલી આપણે સ્ટવની મદદથી હીટ આપવાનું ચાલુ રાખીએ છીએ તો આ જે લિક્વિડ છે એ સમા કન્વર્ટ થવાનું સ્ટાર્ટ થશે ગેસ ની અંદર કન્વર્ટ થવાનું સ્ટાર્ટ થશે પોઈન્ટ નંબર 1 કે જે અહીંયા સેચ્યુરેટેડ લિક્વિડ લાઈન આપણે બતાવી છે બરોબર છે સંતૃપ્ત પ્રવાહી સેચ્યુરેટેડ નું ગુજરાતી થાય કે સંતૃપ્ત સંતૃપ્ત લિક્વિડ લાઈન આપણે બતાવી છે તો પોઈન્ટ નંબર 1 આગળ તમને શું મળે છે તો 100° સેલ્સિયસ એ તમને અહીંયા લિક્વિડ મળે છે 100% લિક્વિડ મળે છે અને 0% ગેસ છે હવે આપણે જેમ જેમ ટેમ્પરેચર વધારવાનું ચાલુ રાખીશું એટલે આ જે લિક્વિડ છે એ વેપરમાં કન્વર્ટ થવાનું સ્ટાર્ટ થશે સ્ટાર્ટિંગ ની અંદર અહીંયા આપણે આયા
કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ફેઝ જે છે એ ચેન્જ થાય છે બરોબર છે એટલે આપણે આ ક્વેશ્ચન દરમિયાન જે હીટ આપીએ છે એને આપણે કઈ હીટ કહીશું લેટન્ટ હીટ કહીશું કે જેની અંદર શું થાય છે ફેઝ ચેન્જ થાય છે બરોબર છે તો આપણે અહીંયા ધારો કે કોઈ પોઈન્ટ છે બરોબર છે તો એની અંદર લિક્વિડના પાર્ટિકલ બી હશે અને ગેસના પાર્ટિકલ પણ હશે જેમ જેમ તમે આ ડાયરેક્શનમાં આગળ વધતા જશો એમ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે ગેસના પાર્ટિકલ વધતા જશે અને લિક્વિડના જે પાર્ટિકલ છે ઘટતા જશે ઓકે તો અહીંયા ધારો કે કોઈ પોઈન્ટ છે તો આપણે એવું વિચારીએ કે અહીંયા 80% શું છે લિક્વિડ છે અને 20% શું છે ગેસ છે જેમ જેમ આ પોઈન્ટ ધારો કે અહીંયા આવે છે તો અહીંયા 50-50 થઈ જશે 50% લિક્વિડ 50% ગેસ હવે આપણે આ પોઈન્ટ અહીંયા આગળ આવે છે તો 70% શું થઈ જાય છે ગેસ થઈ જાય છે 30% શું છે લિક્વિડ છે અને જેવો આ જે પોઈન્ટ છે એ અહીંયા ટચ કરશે ત્યારે આ કઈ લાઈન છે ડ્રાય સેચ્યુરેટેડ વેપર લાઈન કે જેની અંદર 100% ગેસના પાર્ટિકલ હશે 100% શું હશે ગેસના પાર્ટિકલ એક પણ લિક્વિડનો પાર્ટિકલ હશે નહીં તો જ્યારે આપણે અહીંયા પોઈન્ટ નંબર 2 એ પહોંચીએ છીએ તો પોઈન્ટ નંબર 2 એ જે કન્ડિશન છે એ શું હશે તો પોઈન્ટ નંબર 2 એ તમને 0% લિક્વિડ મળશે અને 100% શું મળશે ગેસ મળશે હવે મિત્રો 100 સુધી ટેમ્પરેચર 100 સુધી અહીંયા આપણે 100% જે પાર્ટિકલ લિક્વિડના હતા અહીંયા બંધ પાત્ર છે એ બધા ગેસમાં કન્વર્ટ થઈ ગયા છે બરોબર છે તો હવે શું થશે તો હવે આપણે ટેમ્પરેચર વધારીશું તો ટેમ્પરેચર જે છે એની મદદથી અહીંયા જે ગેસના પાર્ટિકલ છે એ શું થશે સુપરહીટ થશે શું થશે સુપરહીટ થશે તો મિત્રો આપણે સુપરહીટ થાય છે એટલે ટેમ્પરેચર જે છે વધે છે તો અહીંયા આપણે આ જે ગ્રાફ પ્લોટ કરીશું એમાં શું થાય છે ટેમ્પરેચર વધે છે હવે આપણે અહીંયા ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપીનો ગ્રાફ બતાવ્યો છે મિત્રો તો ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપીનો ગ્રાફ છે એનો એરિયા તમને સાદું મૂલ્ય આપે છે તો તમને ખબર જ છે કે આપણે એન્ટ્રોપી બરાબર શું લખીએ છે ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્યુ બાય ટી ઓકે હવે તમને ખબર છે કે માં એરિયા બરાબર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર છે તો અહીંયા આ જે પોર્શન છે એ શું બતાવે છે લંબાઈ બતાવે છે અને આ જે પોર્શન છે એ શું બતાવે છે પહોળાઈ બતાવે છે ઓકે તો અહીંયા મેં લખ્યું છે હીટ શું લખ્યું છે સેન્સિબલ હીટ ઓકે તો તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા આ ટી જે છે એ આની જોડે મલ્ટીપ્લાયમાં આવશે એટલે ડેલ એસ મલ્ટીપ્લાય બાય ટી બરાબર તમને શું મળે છે ડેલ ક્યુ મળે છે બરોબર છે તો અહીંયા આપણે એક્સ એક્સિસ ઉપર આ જે પેરામીટર છે તમને એસ નું મૂલ્ય આપે છે અને આ જે પેરામીટર છે એ તમને શું મૂલ્ય આપે છે ટી નું આપે છે અને એસ મલ્ટીપ્લાય બાય ટી કરીશું આપણે તો મને શું મળશે હીટ મળશે એટલે મિત્રો આપણે અહીંયા એસ વર્સિસ ટી નો જે ડાયાગ્રામ છે એમાં જે હીટ મળે છે એને આપણે સેન્સિબલ હીટ કહીએ છે બરોબર છે પાણીનું તાપમાન 100 અંશ સેલ્સિયસ સુધી વધારવા માટે આપવી પડતી હીટ બરોબર છે જે તમને આ એરિયા ઉપરથી મળી હશે ઓકે હવે અહીંયા પોઈન્ટ નંબર 2 એ આપણે પહોંચી ગયા મિત્રો એટલે અહીંયા શું છે 100% ગેસ છે બરોબર છે અને 0% શું છે લિક્વિડ છે હવે માની લો કે હું હીટ આપવાનું કન્ટિન્યુઅસલી ચાલુ રાખું છું બરોબર છે અહીંયા આપણે જે હીટ આપી એમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે તમે જોઈ શકો છો આપણે આડી લાઈન બતાવી છે અને અહીંયા લિક્વિડ જે છે ગેસમાં કન્વર્ટ થાય છે એટલે અહીંયા આ આ પોર્શન દરમિયાન આપણે જે હીટ આપીએ છીએ આ પોર્શન દરમિયાન આપણે જે હીટ આપીએ છીએ એને કઈ હીટ કહીશું આપણે તો આ પોર્શન દરમિયાન આપણે જે હીટ આપીએ છીએ એને આપણે કહીશું લેટન્ટ હીટ કેમ કે ટેમ્પરેચર જે છે કોન્સ્ટન્ટ રહે છે બરોબર છે ટેમ્પરેચર કેવું રહે છે કોન્સ્ટન્ટ અને હીટ આપીએ છીએ એનાથી ફેઝ શું થાય છે ચેન્જ થાય છે મિત્રો તાપમાન અને એન્ટ્રોપીનો સીધો સંબંધ છે બરોબર છે તાપમાન વધારીએ તો અણુની અવ્યવસ્થામાં વધારો થાય છે સિમ્પલ વસ્તુ છે કે તમે એક રૂમમાં બેઠા છો અને ત્યાં ગરમ પવન ફૂંકાય છે તો તમારી જે અવ્યવસ્થા છે તમને પડસો છૂટે છે તો મોલેક્યુલની પણ કન્ડિશન એ રીતે છે જેમ ટેમ્પરેચર આપણે વધારીએ છે એમ એન્ટ્રોપીમાં શું થાય છે વધારો થાય છે અને જેમ ટેમ્પરેચર આપણે ઘટાડીશું એમ એન્ટ્રોપીમાં શું થશે ઘટાડો થશે ઓકે તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા સેન્સિબલ હીટ અને લેટન્ટ હીટનો કોન્સેપ્ટ છે એ તમને મારા ખ્યાલ પ્રમાણે ખ્યાલ આવી ગયો હશે આના પહેલાના તમે બે લેક્ચર ના જોયા હોય તો જોઈ લેજો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી આવનારા જે લેક્ચર છે થર્મલ એન્જિનિયરિંગ એ તમે મિસ ના કરો ઓકે હવે આપણે પોઈન્ટ નંબર 2 એ પહોંચ્યા એના પછી શું થાય છે કે હવે હું કન્ટિન્યુઅસલી હીટ આપવાનું ચાલુ રાખું છું તો તાપમાનમાં શું થશે તો અહીંયા જે ગેસ છે એ કેવો થશે સુપર હીટ ની અંદર કન્વર્ટ થશે અને મિત્રો સુપર હીટ ની અંદર કન્વર્ટ થશે તો અહીંયા તમને આ પોઈન્ટે જે ટેમ્પરેચર મળે છે આ પોઈન્ટે તમને જે ટેમ્પરેચર મળે છે અહીંયા એને આપણે કયું ટેમ્પરેચર કહીશું તો આને આપણે કહીશું સુપર હીટેડ ટેમ્પરેચર ટી સુપર હીટેડ અને એ દરમિયાન આપણે જે હીટ આપીએ છે એને આપણે કહીશું
डिग्री ऑफ सुपरहीट, शू कहे छे डिग्री ऑफ सुपरहीट। ओके तो आ वस्तु में तुमने क्लियरली ખ્યાલ આવી ગયો છે આને જે આ ક્વેશ્ચન છે એમાં તમને જે હીટ મળે છે એને આપણે ડિગ્રી ઓફ સુપરહીટ કહે છે। જો તમને એક્ઝામ ની અંદર ડિગ્રી ઓફ સુપરહીટ ની ડેફિનેશન પૂછાય તો અહીંયા આપણે સેચ્યુરેશન અહીંયા જે ટેમ્પરેચર છે કેવું છે સુપરહીટ ટેમ્પરેચર છે અને આ પોઈન્ટ જે ટેમ્પરેચર છે પોઈન્ટ નંબર 2 એ એ કેવું છે સેચ્યુરેટેડ ટેમ્પરેચર છે। તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ડિગ્રી ઓફ સુપરહીટ તમને એક્ઝામ માં પૂછાય તો આપણે એવું લખી શકીએ કે સુપરહીટ ટેમ્પરેચર અને સેચ્યુરેટેડ ટેમ્પરેચર બંનેનો જે ડિફરન્સ છે એને આપણે કહીએ છીએ ડિગ્રી ઓફ સુપરહીટ। જેમ કે અહીંયા ડિગ્રી ઓફ સુપરહીટ ઇઝિકલ ટુ આપણે લખીએ છીએ ટી સુપરહીટેડ માઇનસ ટી સેચ્યુરેટેડ। સેચ્યુરેટેડ ટેમ્પરેચર કોને છે કોને કહેવામાં આવે છે તો વોટર જ્યારે પાણી છે પાણી ઉકળવાની શરૂઆત કરે છે એ તાપમાનને આપણે સેચ્યુરેશન ટેમ્પરેચર કહીએ છીએ। મીન્સ કે પાણીનો બોઇલિંગ પોઈન્ટ છે બોઇલિંગ પોઈન્ટે પહોંચે છે એટલે આપણે હવે સેચ્યુરેશન ટેમ્પરેચર સુધી આપણે પહોંચ્યા છીએ। અને સુપરહીટેડ ટેમ્પરેચર એટલે આપણે ડ્રાય સેચ્યુરેટેડ સ્ટેટ પછી વધારે હીટ આપીશું તો એ જે ગેસ છે એ સામા કન્વર્ટ થાય છે સુપરહીટની અંદર કન્વર્ટ થાય છે। તો અહીંયા તમને જે ટેમ્પરેચર મળે છે એ મળે છે સુપરહીટેડ ટેમ્પરેચર। ઓકે તો મિત્રો આની અંદર આપણે ડ્રાયનેસ ફ્રેક્શન કરીને વર્ડ છે એ ડ્રાયનેસ ફ્રેક્શન શું છે જેને આપણે કહીએ છીએ વરાળનું શુષ્કાંક। શુષ્કાંક એટલે શુષ્ક આપણે એવું કહીએ કે હવા જે છે શુષ્ક છે બરોબર છે મીન્સ કે ડ્રાય છે સૂકી છે એવું કહી શકીએ આપણે બરોબર છે। અને અત્યારે આપણે વાત કરીએ બરોબર છે તો અહીંયા આપણે જેમ જોઈ અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા શું છે તો અહીંયા 100% લિક્વિડ છે તો અહીંયા તમારે એન્થાલ્પી લેવી હોય તો તમને શું મળશે અહીંયા એન્થાલ્પીનું મૂલ્ય કેટલું મળશે પોઈન્ટ નંબર 1 આગળ તો પોઈન્ટ નંબર 1 આગળ શું છે સેચ્યુરેટેડ લિક્વિડ છે તો પોઈન્ટ નંબર 1 એ મારે એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરવી હોય તો પોઈન્ટ નંબર 1 ઉપર એન્થાલ્પી કેટલી હશે એચએફ જેટલી હશે એન્થાલ્પી ઓફ ફ્લુઇડ એન્થાલ્પી ઓફ ફ્લુઇડ એન્થાલ્પીને આપણે આ જોડે બતાવીએ છીએ અને એફ જે છે એ શું બતાવે છે ફ્લુઇડ બતાવે છે પોઈન્ટ નંબર 1 આગળ શું હશે એન્થાલ્પી ઓફ ફ્લુઇડ। ઓકે હવે માની લો કે મિત્રો અહીંયા કોઈ પોઈન્ટ છે તો અહીંયા તો શું છે તો અહીંયા તો લિક્વિડ અને ગેસ બંનેનું મિક્સચર છે તો અહીંયા આ પોઈન્ટ મારે એન્થાલ્પી લેવી હોય તો એના માટે મારે ડ્રાયનેસ ફ્રેક્શન જે છે એ પહેલા ડિફાઈન કરવું પડશે। ડ્રાયનેસ ફ્રેક્શન એ શું છે તો આપણે અહીંયા માની લો કે 1 કેજી વોટર લીધું છે એ 1 કેજી વોટર માંથી 0.3 300 ગ્રામ જે વોટર છે બરોબર છે એ ગેસ ની અંદર કન્વર્ટ થાય છે અને બાકીનું જે વોટર છે એ લિક્વિડ ની અંદર છે એટલે 700 ગ્રામ છે એ લિક્વિડ ની અંદર છે। તો આપણે ડ્રાયનેસ ફ્રેક્શન મેજર કરવો હોય તો ડ્રાયનેસ ફ્રેક્શન આપણે આ રીતે મેજર કરી શકીએ છીએ x = માસ ઓફ ડ્રાય સ્ટીમ અપોન માસ ઓફ અહીંયા ડ્રાય સ્ટીમ ની જગ્યા ઉપર આપણે ગેસ ભી લખી શકીએ માસ ઓફ ગેસ પ્લસ માસ ઓફ લિક્વિડ। હવે માસ ઓફ ગેસ છે એને આપણે mg વડે બતાવીએ છીએ અને માસ ઓફ ગેસ છે અહીંયા નીચે mg પ્લસ માસ ઓફ લિક્વિડ છે એને આપણે mf વડે બતાવીએ છીએ। તો આપણે ડેફિનેશન આપી હોય ડ્રાયનેસ ફ્રેક્શન ની તો આપણે એવું લખી શકીએ કે ભાઈ ઇટ ઇઝ અ રેશિયો ઓફ માસ ઓફ ગેસ ટુ ધ માસ ઓફ ગેસ પ્લસ માસ ઓફ લિક્વિડ। ઓકે ડ્રાયનેસ ફ્રેક્શન એ શું બતાવે છે તો ડ્રાયનેસ ફ્રેક્શન એ એવું બતાવે છે જેમ જેમ આપણે હીટ આપતા રહીશું એમ ડ્રાયનેસ ફ્રેક્શન ની જે વેલ્યુ છે એ વધતી જશે કેમ કે જે સ્ટીમ છે એ વધારે ડ્રાય થતી જશે। ઓકે તો ફ્રેન્ડ્સ મારે આ પોઈન્ટે એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરવી છે તો એના માટે આપણે શું કરવું પડશે તો અહીંયા માની લો કે અહીંયા શું થશે તો ફ્લુઇડ અને ગેસ બંનેનું મિક્સચર હશે તો અહીંયા આપણે એન્થાલ્પી લેવી હોય તો શું લેવું પડશે HFG બરોબર છે। તો મારે અહીંયા જે સ્ટીમ છે એ કેવી હશે વેટ હશે કેમ કે અહીંયા અંદર લિક્વિડ ના ભી પાર્ટિકલ હશે અને ગેસ ના પાર્ટિકલ પણ હશે તો મારે અહીંયા વેટ સ્ટીમ માટે એન્થાલ્પી નું ઇક્વેશન લેવું હોય તો હું શું લઈ શકું એન્થાલ્પી ઓફ વેટ સ્ટીમ ઇઝ ઇક્વલ ટુ HF પ્લસ x HFG જ્યાં x એ શું છે ડ્રાયનેસ ફ્રેક્શન છે બરોબર છે। એ જ રીતે હવે માની લો કે આપણે પોઈન્ટ નંબર 2 ઉપર છીએ તો અહીંયા આ પોઈન્ટે આપણે જોઈએ તો અહીંયા શું હશે 100% લિક્વિડ હશે અને 0% શું હશે ગેસ હશે તો અહીંયા 0% ગેસ મૂકી દઈએ તો એ વખતે x નું મૂલ્ય તમને કેટલું મળે છે 0 મળે છે અને અહીંયા આપણે આ સ્ટેટસ પર 100% ગેસ હશે ફ્લુઇડ નું એક પણ પાર્ટિકલ નહીં હોય
તો અહીંયા 100% અને અહીંયા 100% આવશે, ફ્લુઇડનો એક પણ પાર્ટિકલ નહીં હોય, તો એ વખતે જે વેલ્યુ છે તમને કેટલું મળે છે? 1. તો અહીંયા જે ડ્રાયનેસ ફ્રેક્શનની વેલ્યુ છે એ હંમેશા 0 થી 1 ની વચ્ચે સ્ટે કરે છે, બરોબર છે? 0 થી 1 ની વચ્ચે સ્ટે કરે છે, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 હોઈ શકે છે, પણ 1.1 હોઈ શકે નહીં. ઓકે, તો તમે અહીંયા કોઈ પોઈન્ટ છે તો એના માટે તમારે અહીંયા જે સ્ટીમ છે એ હશે, વેટ સ્ટીમ હશે, અને વેટ સ્ટીમ માટે તમારે એન્થાલ્પી નું ઇક્વેશન લેવું તો HF + X એન્થાલ્પી આવશે. અહીંયા આપણે લખી દઈએ H વેટ. હવે માની લો કે અહીંયા પોઈન્ટ નંબર 2 એ મારે એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરવી છે, તો એવા કેસમાં અહીંયા સ્ટીમ કેવી છે? ડ્રાય છે. કેવી છે? ડ્રાય છે. તો ડ્રાય હોય તો એવા કેસમાં શું છે? X બરાબર કેટલું છે? 1. તો અહીંયા આપણે અહીંયા H ડ્રાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા x ની કિંમત કેટલી મૂકી દેવાની? 1 મૂકી દેવાની.